પણ મારી બેન આવી છે મિસ્ટરમાં નહીં બનાવો કઈ અરે દીદી અત્યારે હું થાકી પાકી આવી છું અને મને ભૂખ જેવું પણ નથી આપણે છે ને હું અત્યારે ફ્રેશ થઈ જાઉં આપણે સાંજે કંઈક નવીન બનાવીને જમશું સાથે ચાલો હું ફ્રેશ થઈ જાઉં કેટલું કામ છે એ લોકો પછી જઈ આવશે પણ દીદી મારે આવું છે હવે તાર મમ્મી ને કામ કરો ઘરમાં કેટલું બધું કામ પડ્યું છે એ હાલ ને હવે એ લોકો પછી જઈ આવશે હાલ આપણે મોડું થાય છે ચાલ હવે થોડાક દિવસ રહીને જાજે એમ કીધું દીદી હવે બાબુને કહે ને અમને મામાની ઘરે જવા દે હા હા હું બાબુને જરૂર કહીશું ચાલો તમે લોકો સુઈ જાઓ હું મારા રૂમમાં જાઉં છું ગુડ નાઇટ ગુડ નાઇટ કીધું ભાભી મેં તો કઈ નથી કીધું
ખુશી તે મારી બેનને કઈ કીધું છે ના બાપુ મેં કઈ નથી કીધું લાગે છે કાજલ તને કઈ કનભણ કરી લાગે છે ના દીદી હું આવીને ત્યાંથી હું જોઈ રહી છું કે આ કાજલ દીદીને ખુશી ઉપર તમે જો હુકમે ચલાવી રહ્યા છો જો દીદી તમે જેઠાણી છો ને તો એ તમારા દેરાણી છે જેટલો હક તમારો છે ને એટલો હક એનો પણ છે તમે આ ઘરના વહુ છો તો એ પણ આ ઘરના વહુ છે સ્વાતિબેન ના દીદી આજે મને બોલવા દો અને દીદી એ તમારો માન સન્માન જાળવે છે તો તમારે પણ એનો આદર ભાવ રાખવો જોઈએ દીદી તમે સમજો તો ખરા તમે દેરાણી જેઠાણી સંયુક્ત કુટુંબ માર્યો છો સંયુક્ત કુટુંબમાં અને જો સંયુક્ત કુટુંબમાં આદર ભાવ એકબીજાનો ન જળવાય ને તો પછી એના કરતા નોખું થાય અને સૌ સૌની મરજી મુજબ જીવવું સારું સ્વાતિબેન બહુ થયો હવે હવે એક પણ શબ્દ ન બોલતા ના કાજલ સ્વાતિએ જે કંઈ કીધું છે ને એકદમ સત્ય કીધું છે હું ભૂલી ગઈ હતી કે હું સાસુ નહીં હું જેઠાણી છું અને દેરાણી જેઠાણીના સંબંધ તો બે બહેનો જેવા હોવા જોઈએ ના ભાભી તમે એવું કાંઈ મનમાં ન લેતા આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે બેટા ખુશી અહીં આવ તો બેટા તારે મામાની ઘરે જવાનું છે ને હા ચાલ આપણે તારા બાબાને ફોન કરીએ ખરેખર બાબુ મામાની ઘરે જવાનું છે એ હા હા તો હું હમણાં જ ફોન લઈ આવું પછી આપણે મામાને ફોન કરી હા હા જલ્દી લઈ આવજે હેલો જય શ્રી કૃષ્ણ મામા ક્યારે અમને તેડવા આવો છો મમ્મીને દઉં Thank you.